નમસ્કાર દર્શક મિત્રો, એટ થ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હાલ ગુજરાતમાં જીવલેણ ગરમી પડી રહી છે, તો બીજી તરફ બંગાળની ખાડીમાં એક ભયંકર વાવાઝોડાએ આકાર લઈ લીધો છે. બંગાળની ખાડીમાં એક ગંભીર ચક્રવાત તોફાન રેલમ બની ગયો છે અને આ રેલમ ટકરાશે તો 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રેલમ વાવાઝોડું આજે પશ્ચિમ બંગાળના કાંઠે ટકરાવાનું છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. ચક્રવાતની અસરના પગલે 28 તારીખે ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તો આની સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે જેને જાણીને સૌ કોઈ ખુશ થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે અંબાલાલ પટેલે એવી આગાહી કરી કે 26 મેના રોજ એટલે કે આજથી પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થવાની છે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે, જ્યાં 100 થી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અરબ સાગરમાં મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે. 8 જૂન બાદમાં અરબ સાગરમાં ચક્રવાતને કારણે વીજ કરંટની શક્યતા છે. આંધી વંટોળની સાથે વરસાદની ગતિવિધિની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફંટાય તો સાગરના મધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે. ચોમાસાના આગમન પહેલા વધુ એક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં 27 મેની આસપાસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 26 મેથી લઈને 4 જૂનની વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. ગુજરાતમાં 7 થી લઈને 14 જૂનની વચ્ચે ચોમાસું આવવાની શક્યતા જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે અને આજે એટલે કે રવિવારે મધ્યરાત્રિની આસપાસ તે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાવાનું છે, જેના કારણે બંગાળ અને ઉત્તર ઓડિશાના તટીય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પ્રી મોન્સૂન સિઝનમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું આ પ્રથમ ચક્રવાત છે. ઉત્તર હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણની સિસ્ટમ અનુસાર તેનું નામ રેલમ પાડવામાં આવ્યું છે, જે ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.